तरेटी श्री गोवर्धन की रही। रसिक प्रीतम हित चित की बातें श्री गिरधारी जी सो रहे हैं। या गिरधारी जी के नाम छे ये स्वरूप जैसलमेर में आजे बिराजे। रसिक प्रीतम हित चित की बातें, रसिक प्रीतम हित चित की बातें श्री गिरधारी जी सो कहिए तरे श्री गोवर्धन की रहिए। श्री गोवर्धन की रहिए तरे श्री गोवर्धन की रहिए। अनेक विरहना पद अहिया हरिराय जी रचन मरुभूमि चारों ओर रेगिस्तान छे, क्या लीलू पत्तू डाल जुए तो वृंदावन याद आ जाए, पर्वत तो जोई ने गिरधारी ने याद करे। एक बार हरिराय महाप्रभु जी संध्या वंदन करवा बिराजा, संध्या वंदन करी हाथ में गौमुखी लई भगवत नाम लई रहा था, माला फेरवी रहा था, अरे माला फेरवता फेरवता हरिराय जी ना ध्यान में गोपेश्वर जी नु उदास मुखारविंद आवी। त्रिकाल ज्ञानी छे हरिराय महाप्रभु जी, अरे जाने आभास एवो थयो कि गोपेश्वर जी ना भौजी अबे थोड़ा दिवस मां ज लीला मां पधारी जवाना छे। भविष्य ने जोई लीधो, अरे लीला मां पधारी जैसे हमणा तो बन्ने मळी ने खूब प्रभु ने लाड लड़ावी रह्या छे। अलौकिक स्नेह छे भगवत सुखार्थ, પણ જો બહુજી લીલામાં પધારી જશે, લીલામાં પધારવું એટલે ધામમાં પધારવું, આપણે ત્યાં આચાર્યો જયારે ધામમાં પધારે તો એને આસુર વ્યામો લીલા કહેવાય, એને ટૂંકમાં કહીએ લીલામાં પધારે, મહાપ્રભુજી માટે કહીએ આસુર વ્યામો લીલા કરે, એટલે આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા એને આસુર વ્યામો લીલા કહેવાય। દૈવી જીવો માટે તો આજે પણ બધા જ સ્વરૂપો બિરાજે છે, કારણ કે તો સત્ય છે અને સત્યનો નાશ ક્યારે ન થાય, આ તો લીલાઓ શાશ્વત છે। જાણી ગયા હરિરાયજી, અને થયું કે જો એમને ઉદ્વેગ થશે ચિત્તમાં તો ભગવત સેવા છૂટી જશે, અને ભગવત સેવા છૂટશે યા ઉદ્વેગ ચિત્તથી ભગવત સેવા કરશે તો પ્રભુને આનંદ નહીં આવે સેવામાં, શું કરું। વિચાર કરતા એમને થયું લાવ રોજ એક પત્ર લખું, અને એ પત્ર વાંચશે તો જે લૌકિક આવેશ ચિત્તમાં આવ્યો હશે એ લૌકિક આવેશ નાશ પામી જશે, ભગવદ ભાવ પુનઃ જાગૃત થઈ જશે અને સેવામાં તત્પરતાથી જોડાઈ જશે। જો આપણે ત્યાં બે મત છે એની ચર્ચા કરીશું, ઘણા એમ માને છે કે 41 પત્રો હરિરાયજી લખ્યા અને પછી ગોપેશ્વરજી જે એમના નાના ભાઈ હતા એમના બહુજી લીલામાં ગયા અને મન ઉદાસ બન્યું અને ત્યારે એક એક પત્રો કાઢીને વાંચે, પણ જો સંશોધન કરવા જાઓ તમે શિક્ષાપત્રમાં તો 6 શિક્ષાપત્રમાં શ્રી હરિરાયજી લખે છે કે ગૃહભંગ સમાચાર આશ્રતા શ્રુતિ વિષાયિતા, તમારા ગ્રહભંગના સમાચાર મેં સાંભળ્યા છે, એટલે કે 5 શિક્ષાપત્રો લખ્યા પછી હરિરાયજીને સમાચાર મળ્યા કે વહુજી લીલામાં ગયા છે, એટલે 41 પત્રો લખ્યા પછી લીલામાં નથી ગયા, પણ 5 શિક્ષાપત્રો લખ્યા બાદ 6 શિક્ષાપત્ર જ્યારે લખે છે ત્યારે એમને સમાચાર મળી ગયે। અદ્ભુત પત્રો છે, જો આપણે ત્યાં આટલા પત્રો પ્રસિદ્ધ છે, પહેલો પત્ર જે ભાગવતજીમાં જોવા જાઓ
તો જે ઠાકોરજીએ પત્ર લખ્યો અને ઉદ્ધવજી સાથે મોકલાવ્યો વ્રજભક્તોને, એને આશ્વાસન પત્ર કહીએ આપણે, કે પ્રભુ જાણે આશ્વાસન આપ્યું છે વ્રજભક્તોને કે હું નિશ્ચિત આવીશ, ચોક્કસ આવીશ, નંદ બાબા, યશોદાજી, ગોપીજનો, સખાઓ, ત્રણ માતે પત્ર લખ્યા છે, પ્રસિદ્ધ પત્ર છે, કે જે ઉદ્ધવજીના હાથે ભગવાને મોકલાવે છે, પોતાના પ્રેમને પ્રગટ કરતો અને વ્રજભક્તોને આશ્વાસન આપતો, તો એ પત્ર છે આશ્વાસન પત્ર. બીજો એક પત્ર પ્રસિદ્ધ છે, રુક્ષ્મણીજીએ જે પત્ર લખ્યો પ્રભુને, શ્રુત્વા ગુણાન ભવન સુંદર શૃણવતામ તે, અને એ છે વિનંતી પત્ર, કે પ્રભુ હું તો બંધાયેલી છું, મારામાં તો એ તાકાત કે સામર્થ્ય નથી કે હું આ બધું છોડીને આપની પાસે આવું, પણ પ્રભુ આપ કૃપા કરીને મારું હરણ કરી જાઓ. પહેલો છે આશ્વાસન પત્ર, આ છે વિનંતી પત્ર. ત્રીજો છે પત્ર, એક પ્રસિદ્ધ છે આપણે ત્યાં, કે જ્યારે 6 માસનો વિયોગ કૃષ્ણદાસ અધિકારીએ ગુસાઈજીને કરાવ્યો અને ગુસાઈજી 6 મહિના સુધી ચંદ્ર સરોવર પર બિરાજ્યા અને ત્યાં રોજ ગુસાઈજીના નેત્રોમાંથી પડતા અશ્રુઓ, કે જેમાં ગુસાઈજી આંખમાં લગાડેલું કાજળ ભળેલું હોય, અને એને કલમ પર અડાડી અને ગુસાઈજી એક એક શ્લોક લખતા જાય, પત્રો લખતા જાય, અને એ છે વિજ્ઞપ્તિ પત્ર. એને વિજ્ઞપ્તિ કહેવાય ને આપણે, એ ગુસાઈજીની વિજ્ઞપ્તિઓ છે. અંબુદસ્ય સ્વભાવો યમ સમય વારી મુંચતી તથાપિ ચાતક ખિન્ન રટત્યેવ ન સંશય. ગુસાઈજી અદભુત વિજ્ઞપ્તિઓ લખી છે શ્રીનાથજી બાવાને, કે ચાતક જાણે છે કે એણે તો સ્વાતિ નક્ષત્રમાં પડેલા બિંદુનું જ ગ્રહણ કરવાનું છે, છતાંય એ તો 12 મહિના આકાશ તરફ મીટ માંડીને ઊભું રહે છે. એમ એ શ્રીનાથજી બાવા, હું પણ જાણું છું કે આ 6 મહિનાનો વિયોગ છે, સમય આવશે ત્યારે જ આપ કૃપા કરવાના છો, આપના મુખારવિંદનું મને દર્શન થવાનું છે, પણ હું પણ ચાતક પક્ષીની જેમ ચણી દીધેલી એ બહારી, કે કૃષ્ણદાસ અધિકારી જ્યારે ખબર પડી કે શ્રીનાથજી બાબા આ બહારીમાંથી પોતાના મુખારવિંદના દર્શન શ્રી ગુસાઈજીને કરાવે છે, ત્યારે કૃષ્ણદાસ અધિકારીએ એ બહારીને પણ ચણાવી દીધે, હું પણ એ ખીડકીની સામે ટગર ટગર ચાતક પક્ષીની જેમ મીટ માંડીને આપના મુખારવિંદના દર્શનની લાલસાથી એને હું જોઈ રહ્યો છું. આ વિજ્ઞપ્તિ પત્ર. અને એમ કહેવાય માળાજીમાં બીડી અને ગુસાઈજી એ પત્રો શ્રીનાથજીને મોકલતા, અને શ્રીનાથજી જ્યારે પત્ર વાંચતા તો શ્રીનાથજીની આંખોમાં પણ આંસુ આવે, એવો વિરહ વર્ણન કર્યો ગુસાઈજી. અને એમ કહેવાય કે શ્રીનાથજી બાવા પોતે જે બીડી આરોગી હોય ને, અને એની પીક હોય લાલ, એના પરથી બીડામાંથી સળી કાઢી અને પોતાની અધરામૃત પીકથી પાનનું બીડું હોય ને, એનું પત્ર હોય પાનનું, એની ઉપર એ શ્લોકનો ઉત્તર લખી અને ગુસાઈજીને મોકલતા. અને મુખિયાજી જ્યારે માળા બીડા લઈ અને ગુસાઈજી પાસે જાય, માળા ધરાવે, બીડા હાથમાં આપે, જો આજે એ ક્રમ છે, આજે એ ક્રમ છે ને, કે જ્યારે મુખિયાજી આરતી થયા બાદ માળા બીડા વલ્લભકુલના હાથમાં આપે, ત્યારે એવો ભાવ છે કે બીડાજીમાં ઠાકોરજીએ પોતાના ભાવના ઉદ્ગાર લખ્યા હોય, એટલે વલ્લભકુલે બીડાજીનું ગ્રહણ કરી જાય, આ ભાવના છે, કારણ કે ઇતિહાસ છે આપણો. અને ત્યારે ગુસાઈજી જ્યારે માળા બીડા મળતા, ત્યારે ગુસાઈજી એકાંતમાં જાય, એ બીડું ખોલે અને એક એક પત્રો જ્યારે પાનના જુએ, એમાં ગુસાઈજીના એક એક શ્લોકોનો ઉત્તર શ્રીનાથજી બાવાએ લખીને મોકલ્યો હોય, અને શ્રીનાથજીના એ ઉત્તરને ગુસાઈજીએ બીડું હોય પાનનો પત્ર હોય એને જળમાં બોળી અને આરોગી જતા ગુસાઈજી. આ ભાવ બીડાનો ગ્રહણ કરવાનો, એ છે વિજ્ઞપ્તિ પત્રો. અદભુત છે, ક્યારેક સમય નીકળશે ને ત્યારે વિજ્ઞપ્તિઓ પર ચર્ચા કરી, જ્યારે વિરહની વાત આવે, સંયોગની વાત તો બધાએ સમજી શકે, વિરહ સમજાવાય એવો નથી. અદભુત વિરહ છે, ગુસાઈજીની ભીતર જે વિરહ પ્રગટ્યો છે એ વિજ્ઞપ્તિ પત્ર. તો પહેલું છે આશ્વાસન પત્ર, જે ઉદ્ધવજી સાથે મોકલ્યું, રુક્ષ્મણીજીને લખીને મોકલ્યું, એ વિનંતી પત્ર છે. ત્રીજું પત્ર છે
જે ગુસાઈજી લખીને મોકલતા શ્રીનાથજીને એ છે વિજ્ઞપ્તિ પત્ર. અને ચોથા પત્ર આપણે ત્યાં છે હરિરાયજી પોતાના લઘુ ભ્રાતા જે ગોપેશ્વરજીને લખીને મોકલે છે એ છે શિક્ષા પત્ર. આ ચાર પત્રો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. શિક્ષાના બે અર્થ થાય, એક થાય દંડ અને શિક્ષા કરો, અને બીજું થાય શિખામણ. શિક્ષા તો નાનપણથી આપવામાં આવે ને બાળક, દરેક ડગલે ને પગલે શિક્ષાની જરૂર હોય. નાનું બાળક હોય ત્યારે માની શિક્ષા મળે એને, જો આમ બોલાય આમ ન બોલાય, આમ બેસાય આમ બેસાય. થોડો મોટો થાય એટલે ભણવા જાય ત્યારે શિક્ષકની શિક્ષા મળે, આમ લખાય આમ વંચાય. થોડોક મોટો થાય નોકરી માટે ગોતવા જાય ત્યારે વડીલો શિક્ષા આપે, આવું કામ કર, આવો ધંધો કર, આ રીતે કર. જીવનભર માણસને શિક્ષા મળતી હોય છે, જીવનભર. અંત ઘડી હોય ત્યારે ગુરુ આવીને શિક્ષા આપે કે હવે મનમાં આવું વિચાર કર, આવું ચિંતન કર, આમ ભગવદ્ નામ લે. જન્મેથી લઈ મૃત્યુ સુધી માણસને શિક્ષાઓ મળતી હોય છે. આની વિશેષતા એ છે કે હિન્દુ ધર્મના દુનિયાના ઇતિહાસોમાં એક ભાઈએ બીજા ભાઈને ઉપદેશ આપ્યો હોય પત્રો લખીને, આ રીતના બહુ જવલ્લે જ મળશે. અને આવો એક શિક્ષાનો ગ્રંથ આ છે. ઉપદેશ, સલાહ, સૂચન, આદેશ, સંદેશ, અનેક વસ્તુઓ છે. અહીંયા તમને બધું જ મળશે. અહીંયા ઉપદેશ છે, આદેશ છે, સંદેશ છે, સલાહ છે, સૂચન છે, સંકેત છે. શિક્ષાપત્રમાં બધી જ રીતે હરિરાયજી કૃપા કરી છે. ઘણી જગ્યાએ ઉપદેશ હોય, ઘણી જગ્યાએ આદેશ હોય આમ કરવાનું છે, આજ્ઞા હોય, ઘણી જગ્યાએ સંદેશ હોય કે આણે આમ કહેવડાયું છે. શિક્ષાપત્રમાં બધું જ તમને મળશે. તો આ ચાર પત્રો મળ્યા છે. એમ કહેવાય કે સવારે શ્રી હરિરાય મહાપ્રભુજી પત્ર લખતા અને સાંઢણીને ઊભી રાખવામાં આવતી. આપણને એમ થાય કે રોજને રોજ પત્રો ત્યાં ખીમનોર સુધી કઈ રીતે પહોંચે, એ સમયની કેવી વ્યવસ્થા. કારણ કે રેગિસ્તાનમાં તો સાંઢણી ઊંટ હોય એ જ વાહન તરીકે વપરાતી અને સંદેશ વાહકોને રાખવામાં આવે. આઠ આઠ ગામ સુધી એક એક સાંઢણી સવાર એ પત્રને લઈને જાય, પછી બીજા સાંઢણી સવારને આપે, પછી ત્રીજાને આપે, એમ કરીને રાત સુધી એ પત્ર ત્યાં પહોંચી જતા, એવી વ્યવસ્થા છે. અત્યારે તો રોડના માર્ગ થયા એટલે ઘણો લાંબો રસ્તો થઈ જાય, પણ રેગિસ્તાનના માર્ગેથી, રણના માર્ગેથી શીઘ્રતાથી એને પહોંચાડવામાં આવ્યું. અને આ રીતે સવારે નીકળેલો કાસદ સંદેશવાહક રાત સુધી એ પત્રોને પહોંચાડી આવ્યો. અને હરિરાયજીએ હજી તો બહુજી લીલામાં પધાર્યા નથી એના અગાઉથી એક એક પત્રો લખવાની શરૂ કરી. શિક્ષા પત્રમાં ઓછામાં ઓછો 5 શ્લોકનો એક પત્ર છે અને વધારેમાં વધારે 35 શ્લોકનો પત્ર છે. લઘુથી લઈને દીર્ઘ સુધી અનેક પત્રો છે. અને અહીંયા હરિરાય મહાપ્રભુજી એક એક પત્રો લખીને મોકલે છે. ત્યાં ગોપેશ્વરજી અને એમના બહુજી સેવામાં એટલા બધા વ્યસ્ત રહે ઠાકોરજીની, પત્ર વાંચવાનો સમય જ ન મળે. એટલે જ્યારે પત્ર આવે કે હરિરાય મહાપ્રભુજીનો જ્યેષ્ઠ ભ્રાતાનો પત્ર આવ્યો છે, એટલે ગોપેશ્વરજી શું કરે, એ ગોખલામાં મૂકી દે, સમય મળશે ત્યારે વાંચીશ. અને આમ કરતા કરતા 6 દિવસ ગયા. છઠ્ઠા દિવસે વહુજીનો અચાનક લીલામાં પ્રવેશ થઈ ગયો. લીલામાં પ્રવેશ થયો, ખૂબ ખેદ થયો, ઉદ્વેગ થયો, સેવામાંથી મન હટી ગયું. અને આવેશ એવો થયો, ભલે અલૌકિક આવેશ હોય, કે હવે મારા પ્રભુના, કારણ કે વહુજી એટલું બધું પ્રભુના સુખનો વિચાર કરતા, એવી સુંદર સામગ્રી કરતા, એવા સુંદર શ્રંગાર કરતા, એવા નવા નવા વસ્ત્રો સિદ્ધ કરીને ઠાકોરજીને ધરાવતા, હવે મારા પ્રભુને લાડ કોણ લડાવશે, ઉદ્વેગ આ વાતનો. લૌકિક ઉદ્વેગ નહોતો, ઉદ્વેગ પ્રભુ સુખાર્થ હતો. અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ નથી આવતો આપણે ત્યાં? અમ્મા ક્ષત્રાણીને બંને નાના નાના બાળકો, અને નાના બાળકો રોજ પ્રભુ બાલકૃષ્ણલાલજી પ્રભુ બિરાજે ઘરમાં સેવા રૂપમાં, અને રોજ નાના નાના બાળકો સાથે ખેલે,
ક્યારેક ઈંટનો ભૂક્કો કરે, ક્યારેક ધૂળ ઉડાડે, ક્યારેક કોઈનો ઘોડો બનાવે, અને આમ રોજ ખેલતા, રોજ અમ્મા જુએ એના નાના નાના બાળકોની સાથે લાલન કેવા ખેલે. તમારા ઘરમાં નાના બાળકો હોય ને તો આમ અપરસ અપરસ કરીને દૂર ના મોકલતા, એ તો ઠાકોરજીના ખીલોના છે. એમને જોઈને લાલનને ખૂબ પ્રસન્નતા થાય છે, એમને નજીક જવા દેવ. એ કંઈક પાડે ઢોળે ને તો એ જોઈને લાલન હસવાના જ છે, એ તો ખેલ કરે છે સાથે. એટલે બાળકોને ઠાકોરજીને નિકટ જવા દેવા, એમને બહુ દૂર આગા આગા નહીં રાખો. તકલીફ શું થાય, દૂર રહે દૂર રહે દૂર રહે એમ કરીએ એટલે એવો દૂર જાય કે ક્યારે નજીક જ ના આવે, પછી એવો દૂર જાય. અને આવું જ આપણે કરીએ છીએ, અડતો નહીં, આવતો નહીં, જોતો નહીં, અડતો ખસેડતો નહીં, આમ ના 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 ના. આપણી તકલીફ જ બધાની એ છે કે પુષ્ટિ માર્ગમાં શું ના કરાય એ બધાને ખબર છે, શું કરાય એ કોઈને ખબર નથી. પુષ્ટિ માર્ગમાં કોઈ અજાણ્યાને પણ પૂછો ને અહીંયા શું ના કરે, અહીંયા ના જવાય, આ ના ખવાય, અહીંયા ના અડાય, અહીંયા આમ ના કરાય, ના બધાને ખબર છે, પણ એ શું કરાય એ તો બધું ખબર નથી. તમે વૈષ્ણવ, અચ્છા શું કરો, મહિનામાં એક વાર નાથ દ્વારા જઈ આવીએ, બસ વૈષ્ણવ તો આટલી જ આપણી, મંગળામાં જઈ આવીએ, બસ વૈષ્ણવ તો આટલી જ આપણી. હવેલી ને મંદિરોથી તો વૈષ્ણવતાની શરૂઆત થાય છે, ત્યાં દર્શન કર્યા પછી એમ થાય કે આ દર્શન કરું છું એવા પ્રભુ મારા ઘરે ક્યારે બિરાજે, અહીંયા આવા મનોરથ થાય, આવા શૃંગાર થાય, આવા મારા લાલનને ક્યારે કરાવું, આવી સામગ્રી મારા પ્રભુને ક્યારે ધરાવું, આવો મનોરથ જાગે હવેલીમાં જઈને. હવેલીઓ કઈ સેવા છોડાવવા માટે નથી, જીવો સેવા કરતા થાય એના માટે હવેલીઓ છે, કે ત્યાંથી જોઈને આપણને પ્રેરણા થાય કે આવો મનોરથ હવેલીમાં કેવો સુંદર થયો, આવો મનોરથ મારા લાલનનો ક્યારે થાય, મારા ઠાકોરજીનો ક્યારે થાય. આમ પ્રેરણા લઈને આવો ને તો હવેલીમાં જવું સાર્થક થયું કહેવાય. પણ આવું વિચારો, હવેલીમાં દર્શન કરીએ તો છે, આપણે સેવા કરવાની ક્યાં જરૂર છે, તો સેવા છોડાવવા માટે હવેલી નથી, સેવા કરતા થાય લોકો એના માટે હવેલી છે. વલ્લભકુલ આપણને કૃપા કરીને દર્શન કરાવે છે તો એટલા માટે કે આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સૂત્ર ડકી દો, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ. સર્વોત્તમ સૂત્રમાં પણ નામ છે, જો આવતા વર્ષે ડિસેમ્બર મહિનામાં સર્વોત્તમ સૂત્ર પર કથા થવાની છે કારેલી બાગમાં, અમારા આ જેમના મંડપનું છે ને આ મીઠાવાળ એમનું જ સર્વોત્તમ સૂત્ર પર આવતા વર્ષે કથા થવાની છે. જન શિક્ષા કૃતે કૃષ્ણ, લોકોને શીખવાડે છે મહાપ્રભુજી કેમ સેવા થાય, કઈ રીતે સેવા થાય, શ્રી ગુસાઈજી સમજાવે છે કઈ રીતે સેવા થાય. તો એ તત્પરતા થયો, અમ્માને કેવા લાલન ખેલે છે, પણ એવા સંજોગ એવા વિધાન. એકવાર એક બાળક ગુજરી ગયું, સેવામાં પહોંચીને અમ્મા બહાર આવીને રડે, ઠાકોરજીને ખેદ થાય. થોડો સમય ગયો અને બીજો દીકરો ગુજરી ગયો, એટલો આઘાત. અમ્મા રોજ સેવા તો આનંદથી કરે, પણ જ્યાં સેવાથી બહાર આવે અપરસ્તી અને ખૂબ રડે. બાલકૃષ્ણલાલજીથી સહન ન થયું, એમણે જઈને ગુસાઈજીને ફરિયાદ કરી કે કાકાજી આ આપની સેવક સેવાથી બહાર જઈને રડે ને, અને વૈષ્ણવને રડતો હું જોઈ નથી શકતો, મારાથી જોવાતું નથી, આપ આવો અને અમ્માને સમજાવો કે એનો સાચો દીકરો તો હું છું. ગુસાઈજી પધારે અમ્માના ઘરે, આંસુ સારી રહ્યા હતા અમ્મા. ગુસાઈજી પધાર્યા અને કહ્યું, અરે રડે છે કેમ, જન્મ્યું છે એનું મૃત્યુ તો નિશ્ચિત છે, કોઈ વહેલું કે કોઈ પછી, બધા જ પોતાનું આયુષ્ય લખાવી રહ્યા છે, પણ તારા સાચા દીકરા તો તારા બાલકૃષ્ણલાલ છે જે મેં તને માથે પધરાવી દીધા છે. ત્યારે અમ્માએ જે જવાબ આપ્યો આપણે વિચારી ન શકીએ. અમ્માએ કહ્યું કે હે ગુસાઈજી પ્રભુચરણ, હું એટલા માટે નથી રડતી કે મારો દીકરા ગુજરી ગયા, હું તો એટલા માટે રડું છું કે મારા લાલનના ખીલોના જતા રહ્યા, એની સાથે ખેલતા મારા લાલન, હવે મારો લાલન એકલો થઈ ગયો, કોની સાથે ખેલશે, આ મારો લાલન એકલો થઈ ગયો ને એટલે હું રડું છું, એના ખીલોના તૂટી ગયા, એ કોની સાથે ખેલશે. આવો ભાવ, આ અલૌકિક ભક્તિ. કુમંદાસજીના પ્રસંગમાં આવે છે ને, જ્યાં એમને સમાચાર મળ્યા કે એમના દીકરા કૃષ્ણદાસ ને સિંહે મારી નાખ્યા, અને સાંભળતાની સાથે
કુંભનદાસ મૂર્છિત થઈને પડી ગયા. ગામવાળાઓ ભેગા થયા, વાત કરવા લાગ્યા, જો મોટા ભગત બને છે, ભગવતી બને છે, પણ પુત્રનો શોક તો કોઈ છોડી શકતું નથી. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા છે. આ વાત ગુસાઈજીએ સાંભળી. ટોળાની વચ્ચે ગુસાઈજીએ પ્રવેશ કર્યો અને કહ્યું, અરે મૂર્ખો, કુંભનદાસ એટલા માટે મૂર્છિત નથી થયા કે દીકરો ગુજરી ગયો, આ તો એટલા માટે મૂર્છિત થયા કે એમને સૂતક લાગ્યું, હવે શ્રીનાથજીના દર્શન કરવા નહીં જવાય. એ વિરા માત્રથી, એ તાપ માત્રથી મૂર્છા એમને આવી. અને ગુસાઈજીએ કહ્યું, કુંભનદાસ ઉભા થાઓ, શ્રીનાથજીના દર્શન કરવા જરૂર આવજો. અને જ્યાં આટલા વચન કહ્યા, કુંભનદાસ પ્રસન્ન થઈ ગુસાઈજીને સાષ્ટાંગ દંડવત કર્યા, કહ્યું, કૃપાનાથ, આપે ખૂબ મોટી કૃપા કરી. અને એમ કહેવાય છે કે ત્યારથી પ્રાચીન મંદિરોમાં આપણે ત્યાં સૂતક બારી રાખવામાં આવતી, કે જ્યારે ઉત્થાપન સમયે ઝારીજી સરાવી લેવામાં આવે ત્યારે સૂતક જેને લાગ્યું હોય એને પણ ઠાકોરજીના દર્શન કરવા દેવામાં આવે. કારણ કે જે જીવો પ્રભુના દર્શન કર્યા વગર ન રહી શકે, આપણે ત્યાં ઊંધું છે એમ દર્શન કરવા ના આવતા હોય, પણ સૂતક લાગે ત્યારે દર્શન કરવાની ઈચ્છા થાય. અમને કેમ રોકો છો, અમને કેમ જવા દેતા નથી, હવે એમ તો આવતો નથી, પણ સૂતક લાગ્યું હોય ત્યારે એને કરવાની ઈચ્છા થાય. આ ચાલાકી છે. આ તો એ વૈષ્ણવ માટે સુગમતા છે કે જે પ્રભુના દર્શન કર્યા વગર રહી જ ન શકતા હોય, જેનું જીવન ભગવત દર્શન છે. અને કુંભનદાસજીને ત્યારે આજ્ઞા આપી, તો આ ભાવના, આવો અલૌકિક તાપ, અને આવો અલૌકિક તાપ ગોપેશ્વરજીના હૃદયમાં થયો. જે પ્રભુને આવું સુખ આપતા, આવા લાલ લડાવતા, એ વહુજી જતા રહ્યા, મારા પ્રભુનું મુખ ઉદાસ લાગે છે. અને એ વાતનો ઉદ્વેગ ગોપેશ્વરજીના મનમાં આવે છે. તાપ થયો. હરજીવનદાસ જેવા ભગવદી વૈષ્ણવ બાજુમાં ખૂબ સમજાવે છે. 3 દિવસ સુધી અન્ન જળનો ત્યાગ કરીને તાપ કર્યો છે ગોપેશ્વરજી. બધા જ વૈષ્ણવ સમજાવે, જયરાજ, આપ આમ તાપ કરશો આપનો દેહ ટકશે કેમ, પ્રભુ આપની સેવામાં પ્રતીક્ષા કરે છે, આપ સેવામાં પધારો, એવો તાપ થાય, એવો તાપ થાય. બધા વૈષ્ણવે ખૂબ સમજાવ્યા. હરજીવનદાસે કહ્યું, આપના જ્યેષ્ઠ ભ્રાતા જેસલમેર બિરાજે છે, શું એમને સંદેશો મળ્યો, શું એમણે આપણને, આપને કોઈ સંદેશો મોકલાવ્યા છે? અને ત્યારે ગોપેશ્વરજીને યાદ આવ્યું, અરે હા, છેલ્લા 9 દિવસથી, કારણ કે 6 દિવસ એને થયા, 3 દિવસ અન્ન જળનો ત્યાગ કરી વિરહ કરી રહ્યા છે, એવું કે રોજ પત્રો આવે છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, અરે આપ ખોલીને વાંચો તો ખરા, આપના માટે હરિરાયજીએ કંઈક સંદેશો મોકલાવ્યો હશે, કોઈક ઉપદેશ મોકલાવ્યો હશે. અને ગોપેશ્વરજીને યાદ આવ્યું, રોજ એ ગોખલામાં એ પત્રો નાખતા, આજે પહેલા દિવસનો પત્ર ઉગાડ્યો, પત્ર ખોલ્યો અને વાંચવાની શરૂઆત કરી. એક એક શ્લોકો વાંચતા ગયા અને 9 પત્રોમાં તો ગોપેશ્વરજીનો સર્વ શોક સમાપ્ત થઈ ગયો, ભગવત ભાવ જાગૃત થઈ ગયો. અને ગોપેશ્વરજીને થયું, આવા અલૌકિક ઉપદેશો, આવા અલૌકિક પત્રો, આના પર તો મારી ટીકાઓ લખવી છે, વ્યાખ્યાઓ આની કરવી છે. અને ગોપેશ્વરજીએ 41 પત્રો ઉપર પોતાની ટીકા લખી છે, જેને બડે શિક્ષાપત્ર આપણે કહીએ છીએ. જો શિક્ષાપત્રનું પુસ્તક હશે ને, તેના ઉપર લખ્યું હશે બડે શિક્ષાપત્ર. એટલે કે ગોપેશ્વરજીની ટીકાઓ સાથેનું જે શિક્ષાપત્ર છે એને બડે શિક્ષાપત્ર કહેવાય, બૃહદ શિક્ષાપત્ર એમ લખ્યું હશે શિક્ષાપત્રના પુસ્તક. એ બૃહદ શિક્ષાપત્ર એટલે ગોપેશ્વરજીની ટીકા સાથેનું શિક્ષાપત્ર. અને આમ 41 પત્રો, 633 શ્લોકો કુલ લગભગ શિક્ષાપત્રમાં શ્રી હરિરાય મહાપ્રભુજીએ લખ્યા છે. 41 શિક્ષાપત્ર, 41નો આંક પણ બહુ સૂચક છે. જો મર્યાદા માર્ગમાં 40 છે અને પુષ્ટિ માર્ગમાં 41 છે, ત્યાં ધર્મની વાત છે, અહીંયા એક અવધારે એટલે કે ધર્મીની પણ વાત છે. અને એટલે આપણે ત્યાં 41નું મહત્વ, 41 યમુનાજીના પદ છે, 41 શિક્ષાપત્ર છે.
चार ने एक कहो ने पुष्टि मार्ग ना पांचे तत्व जेमा बिराजे 41 पत्र छे चारे ने पांचे तत्व पुष्टि मार्ग ना पांच तत्व नित गाए जी ए पांचे पांच तत्व आ 41 पत्रों मा बिराजे छे चार ने एक वैष्णव ना चारे पुरुषार्थ जे एक थी सिद्ध थई जाए या एक छे शिक्षा पत्र धर्म अर्थ काम ने मोक्ष आज वैष्णव ना चारे पुरुषार्थो जेना थी सिद्ध थाय ए छे प्रमाण प्रमेय साधन ने फल आ चारे जेना द्वारा सिद्ध थाय ए एक आ एक एक शिक्षा पत्रो 41 शिक्षा पत्रो हरिराय जी रचेला छे चार बाधक तत्व आपणे त्यां मानवामां आव्या आ चारे बाधको जे आ एक शिक्षा पत्र मात्र थी निवृत्त थाय ए आ 41 शिक्षा पत्र चार ने एक चार ने चार बाधक तत्व आपणे त्यां कया अन्याश्रय असमर्पित असद आलाप अने असद संग આ ચારે બાધક તત્વો જે બહિર્મુક્ત આપણા જીવનમાં લાવે છે આ ચારે નિવૃત્ત થાય છે આ એક શિક્ષા પત્ર ચાર સ્વામીજી આપણે ત્યાં કહ્યું છે ચાર યુથ છે અને આ ચારે યુથો અને મધ્યમાં એક પ્રભુ અને આ પાંચેનું જે દર્શન કરાવનારા છે એ આ હરિરાયજીના 41 શિક્ષા પત્ર છે ચાર અવસ્થા આપણે ત્યાં ગઈ પ્રેમ આસક્તિ વ્યસન અને તન્મયતા આ પ્રેમની આ ભક્તિની ચારે અવસ્થા જ્યાં એક શિક્ષા પત્ર થી સિદ્ધ થાય એટલે ચાર અને એક 41 ચાર વસ્તુ જેનાથી સિદ્ધ થાય એક શિક્ષા પત્ર ચાર અને એક એક સમર્પિત લેવાનો આગ્રહ બીજું અન્યાશ્રયનો ત્યાગ ત્રીજું પ્રભુના ભક્તોનો સંગ અને ચોથું પ્રભુનું ગુણગાન આ ચારે જે વૈષ્ણવના કર્તવ્યો છે આ ચારે જે એક થી સિદ્ધ થાય એ એક છે શિક્ષા પત્ર એટલે ચાર અને એક 41 જેનાથી પ્રભુ અને તમારી એકતાલી થઈ જાય એ છે 41 આપણી ને પ્રભુની એકતાલી થઈ જાય એમ આપણે અનેક અનેક ભાવો 41 ના બધા બતાવવામાં આવે કેવું કે 19 વર્ષનો જીવ થાય અને એક વર્ષ વધે એટલે પછી એના જીવનમાં 19 ને એક 20 એના જીવનમાં આવે પણ આ પાંચ તત્વો જો એના જીવનમાં રહે વૈષ્ણવનો સંગ સમર્પિત લેવાનો આગ્રહ ગુરુની કૃપા પ્રભુનું ગુણગાન અને ભગવત સેવા આ પાંચ તત્વો જો એના જીવનમાં રહે તો એ 20 છે ને 20 ને 5 તો એ 20 પચાવી શકે 25 થાય અને હજી 5 વર્ષ સુધી એને પકડી રાખે તો પચાવે તો ખરો પણ બીજા 5 ને તારવાનું સામર્થ્ય એનામાં આવી જાય તો 25 ને 5 30 પોતે તરવાનું સામર્થ્ય રાખે અને હજી 5 વર્ષ ટકે તો 30 ને 5 5 ને તારીશ તો 35 પણ એના જીવનમાં આ પાંચ તત્વો એના જીવનમાં આવે પુષ્ટિ માર્ગના જે પાંચે તત્વો આપણે કહીએ છીએ તો 35 ને 5 40 તો જ આ ભક્તિ માર્ગમાં 40 અને ચાલવા જાય ત્યારે એની સામે આ એક શિક્ષા પત્ર ઊભું હોય કે કેમ ચાલવું કોની સાથે ચાલવું કોના તરફ ચાલવું અને કઈ રીતે ચાલવું આ ચારેની સમજણ જે એક આપે એ છે શિક્ષા પત્ર એટલે કે 41 ચાર અને એક 41 આ શિક્ષા પત્ર એ પથ દર્શન કરે છે જેને ભક્તિ માર્ગમાં પુષ્ટિ માર્ગમાં જેને ચાલે મહાપ્રભુજી તો કહે છે ધાવન્ય મિલ્લવા નેત્રે નસ્ખલે પતે દિહ આ પુષ્ટિ માર્ગ મારો એવો છે જ્યાં આંખો બંધ કરીને દોડો જ્યાં પડવાની કે વાગવાનો કોઈ ભય નથી કારણ આ માર્ગમાં ચલાવતા એ શીખવે છે ઠાકોરજી અને પડતા બચાવે છે ઠાકોરજી કારણ કે એ ચલાવતા કોણે કર્યા આ માર્ગમાં પ્રભુએ એણે જ આંગળી પકડીને આપણને ચાલવતા શીખ્યા છે એ આંગળી છોડે છે એટલા માટે કે આપણે ચાલતા શીખી જઈએ જેમ બાળક ચાલતા હજી આવડતું ન હોય એટલે માં દૂર ઊભી રહે અને કે બેટા આવતો માએ આંગળી એ પડી જાય એટલા માટે નથી છોડી એ ચાલતો થાય એટલા માટે છોડી છે એમ તમને એમ લાગે કે પ્રભુએ હાથ છોડ્યો છે તો એ છોડ્યો છે તમને પાડવા માટે નહીં તમને ચલાવતા શીખવવા માટે આ માર્ગમાં પ્રભુ તમને ક્યારે પડવા નહીં દે એમ નિર્ભય મહાપ્રભુજી તમને બતાવે છે એટલે જ આપણા વૈષ્ણવ પ્રશ્ન જગાવે છે જલણ ડુબાવે કાષ્ટ કો યહ કોન પ્રેમ કી રીત
ભક્તોએ પ્રશ્ન કર્યો કે આ પાણીમાં લોડુ નાખો, તાંબુ નાખો, એલ્યુમિનિયમ નાખો, પથરો નાખો, જે કઈ પણ નાખો પાણીમાં, તે પાણી એને ડુબાડી દેશે. પણ એક વસ્તુ સમજાતી નથી, આ લાકડું નાખીએ તો પાણી એને તરાવે છે કેમ? એને કેમ ડુબાડતું નથી? ડુબાવે કાષ્ઠ કો યહ કોન પ્રેમ કી રીત. પ્રેમ છે પાણીને કે બધાને ડુબાડનારું પાણી ત્યારે કહ્યું, જલને ડુબાવે કાષ્ઠ કો અપનો સિંચ્યો જાન કે યહ બડેન કી રીત. કારણ કે પાણી એમ વિચાર કરે, આ લાકડાને તો મેં જ સિંચવીને મોટું કર્યું છે, અને જેને મેં સિંચવીને મોટું કર્યું હોય એને હું કેમ કરીને ડુબાડી દઉં. અને એટલે પાણી બધાને ડુબાડે, લાકડાને ડુબાડતું નથી. એમ જ પુષ્ટિ માર્ગમાં પ્રભુએ જ જીવને ચાલતો કર્યો છે, અને એટલા માટે જ્યારે જીવ પડવા જતો હોય ને ત્યારે પ્રભુ એને ગોદમાં ઉચકી લે, કારણ કે આને તો મેં જ ચાલતો કર્યો, પછી હું કેમ આને પાડી દઉં. અને એટલા માટે પુષ્ટિ માર્ગમાં જીવને ક્યારેય પ્રભુ પડવા દેતા નથી. આમ ચાર અને એક, ચાર અને એક, એકતાલી થાય. પ્રભુને આપણી એકતાલી થઈ જાય, એ જ આ એકતાલી શિક્ષા પત્રોનું ફળ છે. એકતાલીસ શિક્ષા પત્રો વિચાર કરતા પાંચ ફળ જોવા મળે. આપણને એમ થાય કે આ શ્રવણ તો કરીએ પણ એનું ફળ શું, સાંભળીને અમને મળશે શું? જેમ ભાગવતજીના પાંચ ફળોની ચર્ચા આવે છે કે ભાગવતજીના શ્રવણથી પાંચ ફળ મળે, એમ શિક્ષા પત્રના શ્રવણથી મને એમ લાગે કે પાંચ ફળ ઠાકોરજી આપે છે. શ્રી હરિરાય મહાપ્રભુજીની કૃપાથી આ પાંચ ફળોનું દાન જીવને થાય. એક, પહેલું ફળ શિક્ષા પત્રના શ્રવણથી ચિત્તમાં લૌકિકતાનો નાશ થાય અને અલૌકિક ચિત્ત બને. આપણું મન છે ને બહુ લૌકિક આવેશવાળું છે, બહુ જ લૌકિક આવેશ, કારણ કે જન્મ જન્માંતરથી આ લૌકિક કરતું જ આવ્યું છે. આને લૌકિક વિચારવાનું ને લૌકિક કરવાની આદત પડેલી છે, અને આદત પડે છે. અને એટલા માટે જ અલૌકિક માટે પુરુષાર્થ કરવો પડે છે અને લૌકિકમાં સહજ લાગી જાય છે. કારણ કે વારે ઘડીએ જે કર્યું હોય ને, લોકો એ ઘોડાનું બચ્ચું સામે અસ્તબલથી એક વ્યક્તિ ખરીદીને લાવ્યો, ઘરમાં મૂક્યું, પાછું રાત પડે એટલે ત્યાં જતું રહે. પેલાને એમ થાય મારું ઘર તો એ છે, પાછું રાત પડે, પહેલું સવાર પડે એટલે પાછું લઈ આવે, રાત પડે એટલે પેલા ઘોડાનું બચ્ચા મારું ઘર તો ત્યાં છે, પાછું અસ્તબલમાં જતું, આ પાછું લાવે, આ પાછું જાય, પાછું લાવે, પાછું જાય. એક દિવસ ઘોડાના બચ્ચાને એક મહિનો થયો એટલે એવું થયું કે હું વારે ઘડીએ જાઉં છું, ના પાછો લઈ આવે છે, કદાચ મારું સાચું ઘર આ જ લાગે છે. અને એ દિવસથી એ ત્યાં જ રહી ગયો. આ લૌકિક ચિત્ત પણ એવું જ છે, લૌકિકમાં જાય આપણે પાછું ખેંચીને લાવી, પાછું જાય પાછું લાવી. આમ એકતાલીસ વાર આ એકતાલીસ શિક્ષા પત્રમાં તમે કરશો એટલે ચિત્તને પણ એમ થશે મારું સાચું ઘર આ જ લાગે છે, પછી આ ત્યાં જ રહી જશે. લૌકિક ચિત્તનો નાશ થશે, ચિત્તમાં અલૌકિકતા પ્રગટ થશે. કેમ કે મનનો સ્વભાવ એ લૌકિકની એને આદત પડેલી છે. એટલે ઘણી વાર લોકો પૂછે આ અલૌકિકમાં લાગતું નથી ને લૌકિકમાં કેમ સહજ જતું રહે છે, કારણ કે એને જન્મ જન્માંતર આ જ કામ કર્યું છે. પેલું કહેતા ને કે પેલું સરકસ હતું ને, પતિ પત્ની ખેલ કરતા સરકસમાં, કે પતિ આમ પાટો બાંધે આંખમાં અને પત્ની આમ ઉભી રહી જાય, ગોળા પેલો ગોળો હોય ચકડો, અને પેલો ચપ્પુ આમ ફેંકે, જેટલા ચપ્પુ ફેંકે એટલા બધા આજુબાજુ લાગી જાય, પણ બધાને એમ લાગે કે હમણાં આને વાગ્યું અને બાજુમાં લાગ્યું. વર્ષોથી એવા ખેલ કરે, એમાં પતિ પત્નીમાં કંઈક ઝઘડો થયો, અને ઝઘડો થયો એટલે પતિને થયું કે આને એમ મારીશ તો મારા પર ગુનો થઈ જશે, પણ જ્યારે આ સરકસમાં ખેલ કરતા હોઈએ ને ત્યારે ચાકુ એને સાચે સાચો મારી દઉં એટલે એને વાગી જાય, લોકોને ત્યાં અકસ્માત થયો, મરી ગયો. અને આજે ખેલ શરૂ થયો, પેલા પતિએ પાટો બાંધ્યો, પાછા પેલા ચકરડાની આગળ પત્ની આમ ઉભી રહી, હાથ કરી પેલો ચક્કુ મારે, એને થાય કે હવે આને મારી દઉં, પણ જ્યાં મારે ત્યાં બાજુમાં વાગે, જ્યાં તાકીને મારે ત્યાં બાજુમાં વાગે. આમ જેટલા ચક્કુ ફેડાય બધા પાછા રોજની જેમ આજુબાજુ જ વાગી ગયા.
અને પેલાને થયું ખેલ કરવા, અને મિત્રને બોલાવ્યો અને મિત્ર જોડે વાત કરવા લાગ્યો કે આજે મને એમ થયું કે મારી પત્નીને મારું ચાકુ, પણ જેટલા ચાકુ માર્યા એટલા બધા આજુબાજુ જ વાગ્યા, એને વાગ્યું જ નહીં, આવું કેમ? ત્યારે મિત્રએ કહ્યું કે જિંદગી ભર જેણે ખોટા જ નિશાન લગાડ્યા હોય ને એનું એક વારમાં સાચું ના લાગે. આપણા મનનું આવું જ છે, આખી જિંદગી જન્મ જન્માંતર ખોટા જ નિશાન લગાડ્યા છે, પછી એક વારમાં ઠાકોરજીમાં ક્યાંથી લાગી જાય? કારણ કે એને પ્રેક્ટિસ જ ખોટી પડેલી છે, એને આપણે આદત જ ખોટી પાડેલી છે, પછી એક વારમાં સીધું ક્યાં લાગવાનું? પહેલું ફળ, ચિત્તમાંથી લૌકિકતાનો નાશ થશે અને ચિત્ત અલૌકિક બનશે. જો લોઢું હોય ને એને પારસ મણી લગાડો ને સોનું થઈ જાય, તલવાર હોય લોખંડની હોય, પારસ મણી લગાડો સોનું બની જાય, પણ કાપવાની વૃત્તિ એની ના જાય. રહેતો તલવાર જ ને, ભલે સોનું થઈ ગઈ પણ મારવાની વૃત્તિ જતી નથી. પણ આ 41 પદ, આ 41 શિક્ષાપત્રો તો એવું પારસ મણી છે, એ વૃત્તિ અને પ્રવૃત્તિ બંનેને બદલી નાખે છે, બંનેને બદલી નાખશે. બીજું ફળ, ભગવત ભાવની અભિવૃદ્ધિ થશે. 7 દિવસ તમે જ જોજો ને, શ્રવણ કરતા કરતા અત્યારે તમારો જ્યાં ભાવ છે ને એનો ગ્રાફ આમ ઊંચો જશે. જો જીવન ઊંચું નીચું ચાલ્યા કરે, અને એ જ બરાબર છે, કાર્ડિયો પેલું ગ્રામનું પેલું હોય ને મશીન, એમાં ઊંચું નીચું લાઈન થતી હોય તો ડોક્ટરને શાંતિ લાગે કે જીવે છે, પણ સીધી લાઈન થઈ જાય ને તો ડોક્ટરને ચિંતા થઈ જાય કે આ ગયો. આ જીવનમાં આવું જ છે, આમ ઊંચું નીચું ચાલે ને તો જ એમ લાગે કે જીવીએ છે, સીધું થઈ જાય ને તો મૃત્યુ સમાન જીવન થઈ જાય. એટલે આ થોડા ગ્રાફ ઊંચા નીચા થતા રહે ને એ જ આપણને ઝગઝોળતા રહે કે જીવન ચાલુ છે, જીવી રહ્યા છે. ભગવત ભાવની અભિવૃદ્ધિ થશે. ત્રીજું ફળ, સત્સંગમાં રુચિ પ્રગટશે. અત્યાર સુધી એમ હતું કે આ કથાઓ તો વડીલો સાંભળે, નામ સાંભળે, જેને કંઈ કામ ના હોય એ જ સત્સંગમાં જાય. લોકોની એવી વૃત્તિ હોય કે જેને કોઈ કામ ના હોય ને એ જ કથામાં બેસે. અરે મને તો એમાં રસ આવે કે ને જેનો ભૂતકાળ ટૂંકો હોય ને ભવિષ્ય લાંબુ હોય એની આગળ કથા કહેવાની મજા આવે, પણ જેનું ભૂતકાળ લાંબુ હોય ને ભવિષ્ય થોડું બચ્યું હોય એની આગળ કથા એ શું કહેવાની? જેણે જિંદગીના બધા નિર્ણયો લઈ લીધા હોય એને સલાહ શું આપવાની? સલાહ તો એને આપવાની હોય કે જેણે જીવનમાં હજી નિર્ણયો લેવાના બાકી હોય, જે બધું જ કરી ચૂક્યા હોય ને કંઈ કરવાનું બાકી ના હોય એને કહેવું શું? એને તો માળા આપીએ કે આ ફેરવે રાખ, કંઈક તો પ્રવૃત્તિ રહે. તો મૂળ વાત, યુવાનોએ ખાસ આવવું જોઈએ સત્સંગમાં. જેણે જીવનમાં હજી નિર્ણયો લેવાના બાકી હોય એને અહીંયાથી જીવનની દિશા મળશે, નિર્ણય લેવાની શક્તિ મળશે. કઈ રીતે જીવનમાં નિર્ણય લેવા, કેવા નિર્ણય લેવા, એ વૃત્તિ ડેવલપ થશે સત્સંગથી. સત્સંગમાં રુચિ પ્રગટ થશે. અને સત્સંગની મહત્તા હરિરાયજીએ શિક્ષાપત્રમાં ખૂબ ગાઈ છે, ખૂબ ગાઈ છે. ચોથું ફળ, ભગવત સેવામાં તત્પરતા વધશે. જે સેવામાં શિથિલતા છે એ જતી રહેશે. સત્સંગ શ્રવણ કરતા કરતા, શિક્ષાપત્ર શ્રવણ કરતા કરતા તત્પરતા વધશે, સેવાનો આનંદ બદલાઈ જશે, સેવામાં રુચિ વધી જશે, સેવાથી આનંદ પામી શકશો. અને પાંચમું, તમારું હૃદય અલૌકિક આનંદથી ભરાઈ જશે. લૌકિકતા નાશ થશે ને અલૌકિક આનંદ આવી જશે. નૈન અરુ બેન મેં રસજુ છાવે, આપણે ત્યાં એ જ કહ્યું ને કે જયારે જેના ઉપર કૃપા થાય એનું લક્ષણ શું? એની આંખો બદલાઈ જાય અને એની વાણી બદલાઈ જાય. ભગવાન પહેલા બે આ જગ્યાએથી પ્રગટ થાય, નૈન અરુ બેન મેં રસજુ છાવે, એની આંખોમાં રસ ભરાઈ જાય, એની આંખોમાં કરુણા આવી જાય, કૃપા આવી જાય, નિર્દોષતા આવી જાય, સહજતા આવી જાય, અને એની વાણીમાં મૃદુતા આવી જાય, એની વાણીમાં સટીકતા આવી જાય, એની વાણી ભગવાન પણ નિષ્ફળ ન જવા દે, કોમળતા આવી જાય. આ બે વસ્તુ બદલાય એટલે માનવું કે આના પર ભગવત કૃપા થવાની શરૂઆત થઈ ગઈ છે. આ પાંચ ફળ
41 શિક્ષા પત્ર ના મળશે. શિક્ષા પત્ર માં આટલી વસ્તુઓ તમને મળશે, ઈચ્છા, શિક્ષા, દીક્ષા, પરીક્ષા, પ્રતીક્ષા, સમીક્ષા, ઉપેક્ષા, આટલી વસ્તુઓ તમને શિક્ષા પત્ર માંથી મળશે. યાદ રાખજો, ઈચ્છા, શિક્ષા, દીક્ષા, પ્રતીક્ષા, પરીક્ષા, ઉપેક્ષા અને સમીક્ષા. યાદ રહી ગયું બધાને? ઈચ્છા, ઈચ્છા એટલે ઈચ્છા. વૈષ્ણવે મનમાં કેવી ઈચ્છાઓ જગાવી, કેવા સંકલ્પો કરવા, કેવા મનોરથો કરવા, શું ચિંતન કરવું, એની સમજણ આવશે. આ છે ઈચ્છા. કે ઈચ્છાઓ પણ આપણી તો જાગે છે, જો વિચાર આપણને આવે છે, આપણે વિચાર કરતા નથી, તો વૈષ્ણવે કેવા વિચાર કરવા. ઈચ્છા છે શિક્ષા. સ્વમાર્ગની શિક્ષા શિક્ષા પત્ર માંથી મળશે, સમજણ મળશે. વ્યવહાર પક્ષ, ભાવ પક્ષ, સિદ્ધાંત પક્ષ, ત્રણેય પક્ષોની શિક્ષા શિક્ષા પત્ર માંથી તમારે ગ્રહણ કરવાની છે. ત્રીજો દીક્ષા, અને આપણી દીક્ષા એટલે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ લીધું છે, પણ હજી જીવનમાં આપણે ચરિતાર્થ નથી કર્યું. શિક્ષા પત્ર ના શ્રવણ થી બ્રહ્મ સંબંધ સમયે કરેલો સંકલ્પ તમારા જીવનમાં ચરિતાર્થ થવા લાગશે. આ છે દીક્ષા. ચોથું છે પરીક્ષા. પ્રભુ જીવની અનેક પ્રકારે પરીક્ષા કરતો હોય છે, અને પરીક્ષામાંથી પાસ કેમ થવું એ કળા હરિરાયજી આપણને શિક્ષા પત્ર માં સમજાવશે. પરીક્ષાઓ થશે, અને પરીક્ષાઓ કોઈને પણ નાપાસ કરવા માટે નથી થતી હોતી, પરીક્ષાઓ હંમેશા આગળ મોકલવા માટે થતી હોય છે. સ્કૂલમાં ક્યારે કોઈ એમ કે બધાને નાપાસ કરવા માટે અમે પરીક્ષા લેવાના છે? ના, બધાને એમ થાય કે તમે ફોર્થમાં છો તો ફિફ્થમાં જવા માટે તમારી પરીક્ષા લેવાશે. હંમેશા ઉર્ધ્વગતિ કરવા માટે, આગળ મોકલવા માટે જ પરીક્ષા લેવાય. જીવનમાં ઘણીવાર પરીક્ષાઓ થાય, આપણને એમ થાય સારું ચાલતું હતું ત્યારે તો એમ લાગે કે ભગવાન જોડે ને જોડે છે, આજે પરીક્ષા થઈ રહી છે તો ભગવાન પોતાનો અહેસાસ કરાવતા કેમ નથી, કેમ કઈ બોલતા નથી? ત્યારે એને એમ જ કહેવું પડે, ભગવાન તો શિક્ષક છે અને શિક્ષક આખું વર્ષ ભણાવે, પણ પરીક્ષા ચાલતી હોય ત્યારે શિક્ષક થી ના બોલાય. એમ જ સુખ હોય ત્યારે તો ભગવાન બધે જ સાથે દેખાય, પણ દુઃખની ઘડીએ જ્યારે પરીક્ષા ચાલતી હોય ત્યારે જવાબ આપણે જ આપવાના હોય, એ શિક્ષકથી બોલાય નહીં. ત્યારે તો આપણા જવાબ લેવા માટે ભગવાન પરીક્ષા લે છે કે ચાલ હવે આ પ્રશ્નોના ઉત્તર તું કઈ રીતે આપે છે, મારે તારે જવાબ લેવા છે. અને એ સમય એવી આશા ન રખાય કે સાહેબ આવીને આપણને જવાબ લખાવી જાય, એ બાજુમાં આવીને બેસી જાય, એ મારા જવાબ લખી જાય. આ ભગવાન પાસે જે અપેક્ષા રાખો છો ને, આ બાળકની આવી અપેક્ષાઓ જેવી છે કે મને પરીક્ષામાં પ્રશ્નો પૂછ્યા છે, સાહેબ તમે આવીને લખી જાઓ ને, સાહેબ તમે જવાબ બોલી જાઓ ને, સાહેબ તમે મારી બાજુમાં બેસી જાઓ ને. આવું કરે ને તો ચીટિંગ કર્યું કહેવાય. અરે આપણે બધા જ પ્રભુ પાસે આવા ચીટિંગની અપેક્ષા રાખતા હોઈએ છીએ કે પ્રભુ તમે કરી જાઓ, તમે પાસ કરાવી જાઓ, તમે જવાબ લખાવી જાઓ. પ્રભુ કે મારાથી ના બોલાય, આખું વર્ષ હું તને ભણાવું, પણ 3 કલાક તો તું જવાબ લખ. અને દુઃખના દિવસો હોય છે ને, થોડી જ ઘડીના જ હોય છે, બહુ નથી હોતા, બહુ લાંબુ નથી હોતું. જીવનમાં જોવા જશો ને તો સુખ જ વધારે હોય, દુઃખ તો ઓછું હોય, પણ માણસ દુઃખને યાદ વધારે કરે છે એટલે દુઃખ લાંબુ લાગે છે. પેલું અકબર બિરબલના કથામાં એવું કહે ને કે બિરબલને પૂછ્યું અકબરે કે મને કંઈક એવું કહે કે સુખમાં સાંભળું તો દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય, એવું કંઈક કહે. ત્યારે બિરબલ એક વાક્ય લખીને આપ્યું ને, એમાં લખ્યું હતું કાગળમાં કે યે ઘડી ભી ચલી જાયગી, યે સમય ભી ચલા જાયગા, આટલું લખેલું. આ સુખમાં સાંભળો તો તમને દુઃખ થાય, આવું સુખ જતું રહેશે, અને દુઃખમાં સાંભળો તો સુખ થાય, ચલો આ સમય પણ જતો રહેશે. આટલું એક વાક્ય, સુખમાં સાંભળી તો દુઃખ થાય, દુઃખમાં સાંભળી તો સુખ થાય. તો પરીક્ષામાં ભગવાનથી ના બોલાય. હવે બધા સમજાઈ ગયા?
પરીક્ષા સમયે સાહેબને હેરાન કરશો? અરે વાહ, તમે તો હોશિયાર વિદ્યાર્થીઓ છો, કેટલા સમજદાર વિદ્યાર્થીઓ મળે. એ સમયે તો આપણે જવાબ આપવાના હોય. એ સમયે તો આપણી આપણી ભણતરની પરીક્ષા હોય છે ને, કે તમે જીવનમાં કેટલું ભણ્યા એના જવાબ તો દુઃખના સમયે, પરીક્ષાના સમયે આપવાના હોય. અને ઘણા વિદ્યાર્થીઓ નથી હોતા, બસ આમ પાના ફેરવ્યા કરે, ભણ્યા જ ના હોય તો લખે શું? વચ્ચે તું ક્યાં વાંચતો હતો ને પેલો, એમ કે હે 33 કરોડ દેવતા, હું તમારી પાસે બીજું કઈ નથી માંગતો, બધા મને 1-1 રૂપિયો આપજો ખાલી, તો 33 કરોડ થઈ જાય. આ બધા માણસો એટલા હોશિયાર હોય ને કે દેવતાઓને છેતરી લે. મૂળ વાત ઈચ્છા, શિક્ષા, દીક્ષા, પરીક્ષા, પ્રતીક્ષા. પ્રતીક્ષા એટલે વિરહ. વિરહ કેમ કરાય? હરિયાજી શિક્ષાપત્રમાં બતાવશે, 12માં શિક્ષાપત્ર, કે ગોપીજનોને જે વિરહ પ્રગટે છે 5ધ્યાયમાં, રાસ સમયે જ્યારે પ્રભુ અંતરધ્યાન થઈ જાય છે, અને વૈષ્ણવે વિરહ કેમ કરવો, વિરહ સમયે શું કરવું, કયા સાધનો, ગુણગાનમ તથા દુઃખ ભાવનમ દૈન્યમેવ ચ તથા ત્યાગ સિદ્ધ દર્શક તમેત ચતુષ્ટયમ. રાજી સમજાવશો કે વિરહના સમયે વૈષ્ણવની દશા કેવી, વિરહ કઈ રીતે કરાય, કઈ રીતે પોકારાય પ્રભુને. બંનેમાં બંનેની સમજણ છે, વિવેક છે, વ્યવહાર છે. હરિરાજી સમજાવશે. પ્રતીક્ષા, સમીક્ષા, પોતાના જીવનમાં મળેલા સુખ દુઃખની સમીક્ષા, દોષ અને ગુણની સમીક્ષા. સાધારણ કરતા હે વૈષ્ણવો, તમે કંઈક જુદા છો, તમે કોઈ વિશેષ છો. સાધારણ જીવોની જેમ તમે પ્રવાહમાં વહી જાઓ એ ઠીક નથી. પુષ્ટિકાયેન નિશ્ચય, પ્રભુએ તમને પોતાના શ્રીઅંગમાંથી પ્રગટ કર્યા છે, શ્રીઅંગની સૃષ્ટિ તમે છો. જીવનના દરેક અવસ્થાઓમાં સમીક્ષા કરતા રહેજો. હરિરાયજી બહુ અદભુત રીતે સમજાવશે. દેશ આરતી, ભાતૃ આરતી, બાંધવ આરતી, કેટલા પ્રકારની આરતી, માણસને કેટલા પ્રકારના દુઃખ થાય અને એ સમયે કેવી રીતે વિચારવું, દુઃખની સમયે માણસની મનસ્થિતિ કેવી હોવી જોઈએ, સુખના સમયે મનસ્થિતિ કેવી હોવી જોઈએ, આખું એક સાયકોલોજી વૈષ્ણવની શિક્ષાપત્રમાં છે. અદ્ભુત ગ્રંથ છે શિક્ષાપત્રનો ગ્રંથ. આ શિક્ષાપત્રના હું કથા નથી કરવાનો, હું ભાગવત ગીતા 16 ગ્રંથ સુબોધ નિધિ તત્વ નિબંધ જેટલા આ બધા ગ્રંથો છે એનો સાર તમને કહેવાનો છે. આ બધામાંથી નવનીત કાઢી અને હરિરાયજી એક એક શ્લોકોને ટાંક્યા છે. વીણેલા મોતી છે એની માળા બનાવીને હરિરાયજી આપણને પહેરાવી દીધી છે. 41 મોતીઓ છે અણમોલ, અને એ માળા જો ધરી રાખશો ને જીવનમાં, તમારા જીવનની શોભા નિખરી જશે, જીવનની સમજણ બદલાશે જીવવાની. અદ્ભુત વાતો શિક્ષાપત્રમાં છે. 7 દિવસમાં બધું તો ન લઈ શકાય, પણ જે જે આપણે લઈશું અદ્ભુત હશે. છેલ્લે કહું ઉપેક્ષા. જીવનમાં કોને મહત્તા આપવી અને કોની ઉપેક્ષા કરવી એ સમજની વાત છે. જે બાંધનારું છે, જે ડૂબાડનારું છે, એની સાથે બંધાઈ આપણે તરવાની કોશિશ કરીએ છીએ. કોઈ વ્યક્તિ એમ વિચાર કરે કે આટલો મોટો પથરો છે એની જોડે બાંધીને પછી કૂદકો લગાવું પાણીમાં, પણ એનાથી તરાય નહીં, એનાથી તો ડૂબી જવાય. આપણે બધા જ સંસાર સાગરમાં કંઈક એવું બાંધીને કૂદકો લગાવીએ છીએ જે ડૂબાડનારું હોય છે, તારનારું નથી હોતું. નીકી નૌકા યે શિક્ષા વલ્લભ સાકીમાં તો હરિરાયજી કહે છે, આ મહાપ્રભુજીનું નામ છે ને, એ જ તારનારું છે. કલયુગમાં નૌકા એકમાત્ર એવી છે, કારણ કે 3 પ્રકારના ગુરુ હોય, એક તો પોતે ડૂબે ને બીજાને ડૂબાડે પથરા જેવા, બીજા પોતે તરી શકે પણ બીજાને તારી ન શકે તણખલા જેવા, અને ત્રીજા નૌકા જેવા હોય, પોતે તરે ને બીજાને તારતા જાય. શ્રી વલ્લભ નીકી નૌકા યે, શ્રી મહાપ્રભુજી રૂપે આપણને ગુરુ, આપણા બધાના ગુરુ શ્રી મહાપ્રભુજી મળ્યા, અને એવા ગુરુ મળ્યા
એના ચરણ ને જે પકડી રાખે ભવ પાર ઉતરી જાય. ભવસાગર કે તરણ કો નીકી નૌકા, ભવસાગર ને તરવાની કોઈ શ્રેષ્ઠ નૌકા હોય તે વલ્લભ ના ચરણારવિંદ છે. જીવનમાં ઉપેક્ષા, કોનો સ્વીકાર કોને ધિક્કાર અને કોની ઉપેક્ષા. જો ઘણી વસ્તુ છોડવાની નથી હોતી, પણ ઘણાની ઉપેક્ષા કરવાની હોય છે. આપણે બે જ વસ્તુ સમજીએ છીએ, પકડો અથવા છોડો. ના, સંસારને છોડવાની વાત નથી, ઉપેક્ષા કરવાની વાત છે કે એની મહત્તાને ગૌણ કરી દો. મહત્તા ગૌણ, તમે એમ કોઈ બહુ મોટો વ્યક્તિ હોય ને આપણે કહીએ આનું પદ લઈ લો એટલે આનો અહંકાર ઓગળી જાય, આની પાસે સત્તા લઈ લો, આની પાસે પૈસા લઈ લો, આ પૈસાને કારણે બહુ ચૂકે ચગે છે ને, આનો અધિકાર લઈ લો. જેને કારણે અહંકાર ટક્યો હોય ને એ વસ્તુ સરકાવી લો એટલે અહંકાર પડી જાય. કારણ કે અહંકાર ને કોઈ આધાર જોઈએ, આધાર વગર અહંકાર ટકી શકતો નથી. અને એક વસ્તુ યાદ રાખો, આવડતથી જ અહંકાર આવે હો, ગુણોથી જ અહંકાર આવે. ઘણા લોકો કે આ બીજા બધા આમ ફરે છે ને ભટકે છે ને બધે ફર્યા કરે, એને કોઈ નથી કહેતું, અમે સેવા કરીએ સત્સંગ કરીને અમને જ કાયમ લોકો કહે કરે, આવું કેમ? જેની પાસે ગુણ હોય, આવડત હોય, એનામાં જ અહંકાર આવવાની સંભાવના હોય છે. જેનામાં કોઈ આવડત જ ના હોય, ગુણ ના હોય, એને કઈ વાતનો અહંકાર આવવાનો? એક દીકરો, ઝવેરીનો દીકરો, અને બાપુજી કહ્યું ચાલ ધંધામાં તું જોડાઈ જા. અને પહેલો દિવસ ધંધામાં ને કહ્યું કે આ હીરા બાજુના ગામમાં આપી આવ, અને ટ્રેન સુધી મૂકવા માટે આવ્યા બાપુજી. સમજાવવા લાગે જો સાચવજે, માથા નીચે રાખીને સુઈ જજે, એકલો મૂકીને ન જતો, હાથ પગથી પકડી રાખજે, ખિસ્સામાં જ મૂકી રાખજે. અડધો કલાક લેક્ચર આપ્યો. એટલે પેલો દીકરો કંટાળ્યો કે જો બાપુજી, સામે પેલો દીકરો બેઠો છે, એનાય બાપુજી એને મૂકવા આવ્યા છે, કંઈ કહે છે એને? કલાકથી તમે મને લેક્ચર આપો છો, પેલાને કંઈ નથી કહેતા, તમે મને આટલી બધી શીખામણ આપો છો. ત્યારે એના બાપુજીએ કહ્યું, બેટા પેલો ફરવા જાય છે અને તારી પાસે હીરા છે એટલે તને કહેવું પડે છે. એટલે જે સંસારમાં ફરવા જ આવ્યા છે એને કંઈ કહેવાની જરૂર નથી, પણ હે વૈષ્ણવો, તમારા હૃદયમાં ભાવરૂપી હીરા આપી મહાપ્રભુજીએ તમને મોકલ્યા છે અને એ કોઈ જૂટવી ન જાય એટલા માટે તમને કહેવું પડે છે કે તમારા ભાવરૂપી રત્નોને કોઈ જૂટવી ન જાય. જેની પાસે કંઈ જ ન હોય એને શેની ચિંતા? ચિંતા તો એને કરવાની હોય જેની પાસે ઘણું બધું હોય. તો આ સંસાર ક્યાંક મારા ભાવરૂપી રત્નોને ન લઈ જાય એટલે વૈષ્ણવને એની ચિંતા રહેતી હોય છે. મને કોઈ અભાવ ન આપી જાય, મારા ભાવ રત્નોને કોઈ ન લઈ જાય. ઉપેક્ષા, ઉપેક્ષા કરતા શીખો, ત્યાગ કરતા પણ ઉપયોગ. આપણે ત્યાં કહ્યું ચાર વસ્તુ છે, ભોગ, ત્યાગ, ઉપયોગ અને વિનિયોગ. ભોગવતા તો બધાને આવડે છે, ઉપયોગ કરતા બુદ્ધિમાનને આવડે, ત્યાગ કરતા વૈરાગીને આવડે, પણ વિનિયોગ કરતા તો વૈષ્ણવને આવડતો હોય છે. છોડવાનું નથી, ભોગવવાનું નથી, પણ ઉત્તમ વસ્તુ દેખાય તો વિચાર પ્રભુનો કરવો, આ તો મારા ઠાકોરજીને લાયક છે. ધન કમાવાની ના, ખૂબ કમાવો, પણ મળે ત્યારે પ્રભુનો, વૈષ્ણવનો, ગરીબનો, દુઃખીનો વિચાર કરો, અરે આનો તો વિનિયોગ મારે કરાવવાનો છે પ્રભુની પ્રસન્નતામાં, વૈષ્ણવને આનંદ કરાવવા માટે. આ વિનિયોગ બુદ્ધિ વૈષ્ણવની છે, આ વિવેક જીવનમાં જગાડશે શિક્ષાપત્ર. તો આટલી સાત વસ્તુઓ તમને મળશે. પ્રથમ શિક્ષાપત્રમાં પ્રવેશ આપણે કરીએ. પ્રથમ શિક્ષાપત્રમાં એનો મુખ્ય વિષય પુષ્ટિ જીવનું કર્તવ્ય, એ પ્રધાન વિષય છે, મેઇન સબ્જેક્ટ છે પ્રથમ શિક્ષાપત્ર, કે આ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના જીવનનું કર્તવ્ય શું, આપણી ડ્યુટી શું. જો બે વસ્તુ છે, એક સમાજ છે અધિકારની વાત કરનારો, લાભની વાત કરનારો, અને બીજો પક્ષ સમાજ છે કર્તવ્યોની વાત કરનારો, ફરજોની વાત કરનારો. એક રાઈટની વાત કરે, આમાં મારો રાઈટ છે, આના ઉપર આ મારો અધિકાર છે, અધિકારની વાત કરનારો, અને બીજો વર્ગ ફરજોની વાત કરનારો છે, મારી ફરજ શું.
જો આપણે અધિકારની વાત તો બહુ કરીએ, સમાજમાં મારો આ અધિકાર, મને આ લાભ મળવા જોઈએ, લાભની વાત કરીએ કે શું શું મારા લાભ મારા અધિકાર રૂપે મને મળે, પણ એક નાગરિક તરીકે આપણે ફરજ બજાવીએ છે એનો વિચાર કરો. શું તમે એક આ ગવર્મેન્ટે આ આ લાભ નાગરિકોને આપવા જોઈએ એના માટે આંદોલનો કરીએ, પણ એક શિષ્ટ નાગરિકની શું ફરજો છે પોતાના દેશ પ્રત્યે, સમાજ પ્રત્યે, સોસાયટી પ્રત્યે, એના માટે કંઈક સરઘસ કાઢીએ છે? એના માટેનો કંઈક સત્યાગ્રહ કે આપણે અન્નનો ત્યાગ કરીએ છે? ક્યારેક આવા સરઘસ નીકળે કે આ આપણી ફરજો ને એના માટે આપણે ઉપવાસ કરીશું? બધા જ નાગરિકો એની ફરજ બજાવતા થાય. ગવર્મેન્ટ સામે તો આપણે ઘણા બધા અધિકારના ત્યાગની ને એના માટેના આંદોલનની વાત કરવામાં આવે, પણ આજે આખો સમાજ ચલો ડ્રાઇવિંગનું શિસ્ત પાળશે, ટેક્સ માટેનું શિસ્ત પાળશે, આના માટેનું પાળશે, એના માટે આખો સમાજ ઉપવાસ કરે તો આખા સમાજમાં ઉત્થાન ન થાય? આ એક નવો પ્રયોગ ન થાય? ફરજો એમ જ અધ્યાત્મ જગતમાં પુષ્ટિ માર્ગમાં આમ થવું જોઈએ, પુષ્ટિ માર્ગમાં આવો લાભ મળવો જોઈએ, આમ થવું જોઈએ, બધી વાત સાચી, પણ હું પુષ્ટિ માર્ગીય જીવ, મારા પુષ્ટિ માર્ગ માટેના કર્તવ્યો નિભાવું છું. કેવલ હોર્ડિંગો અને બેનરો લગાવવાથી પ્રચાર નહીં થાય, એ તો સંદેશ છે કે કહત સબંસો આવો રે આવો, સૂચના મળે એના માટે છે, પ્રચાર માટે નથી. સાચો પ્રચાર ધર્મનો, જ્યારે એ ધર્મના અનુયાયીઓ પોતાના ગુરુના સિદ્ધાંતોને સાચા અર્થમાં પાલન કરતા થાય તો સાચા અર્થમાં પ્રચાર થાય. શું આપણે 24 કલાકમાં એક આજ્ઞા પણ મહાપ્રભુજીની પાડીએ છે? મહાપ્રભુજીને માનનારો વર્ગ મહાપ્રભુજીનું માને છે એનો વિચાર કરવા. શ્રીનાથજીને માનીએ, શ્રીનાથજીનું માનીએ, વલ્લભને માનીએ, વલ્લભનું માનીએ, અને એ કર્તવ્યોની વાત અહીંયા કરીશ કે હું એક વૈષ્ણવ છું, મારી ડ્યુટી શું? શું હું વૈષ્ણવ બન્યો ભગવાન મળે ને ભગવાન સાક્ષાત્કાર, એ વાત છોડો, હું વૈષ્ણવ કેમ બનું એની ચર્ચા કરી. કારણ કે જે ક્ષણે તમે વૈષ્ણવ બની ગયા તો વૈષ્ણવથી શ્રીજી અલગ રહી શકતા જ નથી. ચમત્કાર સામે થાય એની આશા ન રાખો, ચમત્કાર અહીંયા કંઈક થાય એની વાત કરવાની વાત હરિરાયજી કરે છે. આપણે બધા શું હશે, પ્રભુ ક્યારે બોલે, પ્રભુ ક્યારે માંગે, પ્રભુ ક્યારે પ્રગટ દર્શન આપે, બધું સામે જ થાય જે થવું હોય. હરિરાયજી કહે છે ચમત્કાર કરવો હોય તો પહેલા અહીંયા કર, અને અહીંયા ચમત્કાર થશે તો એ તો તૈયાર જ બેઠો છે, હમણાં સિંહાસનમાંથી કૂદકો મારીને તારા ખોળામાં આવી જાય. તું વૈષ્ણવ તો બન, તારી ગોદમાં એને વૈષ્ણવતાની હૂંફ જે દિવસે મળશે ને એ દિવસે એને સિંહાસનમાં બેસવું નહીં ગમે, એને તારી ગોદમાં જ ગમશે. તું તો વૈષ્ણવ થા, ચમત્કાર અહીંયા કેમ થાય? હું વૈષ્ણવ બન્યો, વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે, હરિજન નથી થયો તું રે સિદ્ધ ગુમાન. દયારામભાઈનું પદ છે, અદભુત પદ છે. વૈષ્ણવ જન જોઈ તારી આંખડી નવ હરકે, દ્રવે ન લોચન રાતા રે. એક વૈષ્ણવને આવતો જોઈ તારી આંખમાં હરખ ન દેખાય તો તું ક્યાંથી વૈષ્ણવ કહેવાય? આજ હમ ઘર મે તાલા લગાને વાલે હૈ, સુના હૈ કે મહેમાન આને વાલે હૈ. સાહિત્યકાર કહે છે કે લોકો જો આયે મેરે નંદ નંદન કે પ્યારે, બધી વાત આવશે શિક્ષા પત્રમાં. પરમાનંદાસજીના ઘરે વૈષ્ણવ આવ્યા, કેવો હરખ એના હૃદયમાં. આ પહેલું લક્ષણ, વૈષ્ણવને આવતો જોઈ આંખમાં હરખ ન દેખાય તો દયારામભાઈ કહે વૈષ્ણવ નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે રે. કેવલ કંઠી ને તિલક ધરવાથી વૈષ્ણવ થોડી થઈ જવાય છે, લક્ષ્ય અનુસાર લક્ષણ ન થયા ને તો લક્ષ્યને પામી ન શકાય. જે લક્ષ બનાવ્યો છે એ અનુસાર લક્ષણ છે? વિચાર કરી, શ્રીનાથજી મળે કોને મળે કે વૈષ્ણવને મળે, તો વૈષ્ણવતાના લક્ષણ આપણી અંદર ખરા? એક વસ્તુ સ્પષ્ટ રૂપે સમજી લો,
સારો વ્યક્તિ જ સારો વૈષ્ણવ બની શકે છે. સારો માણસ જ સારો જૈન કે સારો સ્વામિનારાયણ કે સારો મુસ્લિમ કે સારો ક્રિશ્ચન કે સારો હિન્દુ એ ક્યારે થઈ શકે? જ્યારે એક સારો માણસ થાય ત્યારે. સારો માણસ નથી થયો તો નથી સારો વૈષ્ણવ બની શકવાનો, નથી સારો સ્વામિનારાયણ બની શકવાનો, નથી સારો જૈન બની શકવાનો, નથી સારો બૌદ્ધ બની શકવાનો, નથી સારો હિન્દુ બની શકવાનો. સારો માણસ જ સારો વૈષ્ણવ બની શકે. તો સૌથી પહેલા એક સારા વ્યક્તિ તો બની. એટલું કહે ને, યોગી ન બનો તો ઉપયોગી તો બનો કમથી કમ. યોગી તો કોઈ તપસ્વી બની શકે, કમથી કમ ઉપયોગી તો બનીને બતાવીએ કોઈને. સારો વ્યક્તિ થાય એ જ સારો વૈષ્ણવ બને. તો એ પુષ્ટિ માર્ગીય વૈષ્ણવના કર્તવ્યોની વાત, 10 કર્તવ્યોની વાત પહેલા શિક્ષાપત્રમાં આવશે. 10 શિક્ષાપત્ર. જો એક વસ્તુ ચોખવટ કરી દઉં, 41-41 બધા શ્લોકો થાય ને બધા પૂરા થાય એવો આગ્રહ રાખતા ને. હા, 41-41 લઈશ, બધા શિક્ષાપત્રો પૂરા થશે, એક છૂટ જશે નહીં. પણ બધા શ્લોકો લેવા તો સંભવ ના હોય. પણ હા, એ શ્લોકોના સાર, એ શિક્ષાપત્રોના સાર જેમાં જેમાં આવતા હશે એના આપણે દર્શન કરતા હશે. એટલે તમારો એક શ્લોક છૂટશે નહીં, બધા જ સાર આવશે. 10 કર્તવ્યોની વાત પહેલા શિક્ષાપત્રમાં છે. પહેલું કર્તવ્ય, લૌકિક વૈદિક કર્મોમાં કાપટ્ય ભાવથી કરવાની વાત આવી. બીજું, વાણી વચનનો નિરોધ કરવો. ત્રીજું, સેવા દ્વારા લીલા ભાવના કરવી. ચોથું, અનોસરમાં ભાવ ભાવના કેવી રીતે કરાય. પાંચમું, સેવા કાર્ય એ સર્વોપરી ફળ જાણીને કરવું. ભગવત સેવા એ સાધન નથી, સર્વોપરી ફળ છે. છઠ્ઠું, દેહ મન સગા સંબંધી દ્રવ્યમાં નિસ્પૃહતા રાખવી તથા પ્રભુના સુખ માટે તેની રક્ષા કરવી, એની વાત આવશે. સાતમું, વૈષ્ણવે હંમેશા દૈન્ય બનાવીને રાખવું એના જીવનમાં. આઠમું, સદા સત્સંગ કરવો. વૈષ્ણવ સદાય સત્સંગ કરવો. મહાપ્રભુજી પણ આજ્ઞા કરે છે ને, નિવેદનમ તુ સ્મર્તવ્યમ સર્વથા તાદૃશી જનૈહી. તાદૃશી જનો સાથે નિવેદનનું સ્મરણ કરો. બ્રહ્મ સંબંધ સમયે જે પ્રતિજ્ઞા તમે ઠાકોરજી આગળ લીધી છે, કોઈ વૈષ્ણવ મળે ને તો એ પ્રતિજ્ઞાને યાદ કરવી, એનું સ્મરણ કરવું. કે જો પ્રભુ આગળ આપણે રોજ બોલીએ છીએ, આ લોક પરલોક દેહ બુદ્ધિ મન ઘર બાર જે કંઈ પણ મેં મારું માન્યું છે એ પ્રભુ આત્મા સહિત આપને સમર્પણ કરું છું. વૈષ્ણવ સાથે ચર્ચા કરીએ, અરે હજી આપણું તો મારું મારું ને હું આ બધું ગયું નથી, કેમ આપણા જીવનમાં આવે. અને ભગવદી એ જ છે જે તમારું સમર્પણ મજબૂત કરી દે. સાચો ભગવદીનો સંગ એને માનવો કે જેના સંગથી તમારું સમર્પણ મજબૂત બની જાય ને, ભગવાનમાં ભરોસો વધી જાય, ભગવાનમાં વિશ્વાસ વધી જાય જેના સંગથી, એ ભગવદી છે. કારણ કે ભગવદી એ સત્સંગ છે ને, તો પાત્ર જેવું છે. જેનો સંગ કરો એવું તમારું હૃદય પાત્ર બની જાય, પછી તમને વિચારો એવા આવવા લાગે. જેનો સંગ કરો ને એવા વિચાર તમારા થઈ જાય, એ પાત્ર છે. થાળીમાં પાણી મૂકો, થાળી જેવું થઈ જાય. વાટકામાં લો, વાટકા જેવું. લોટામાં લો, લોટા જેવું થઈ જાય. એમ સંગ પણ પાત્ર જેવું છે. જે સંગથી ભગવત ચર્ચા કરશો ને એનો જેવો ભાવ છે તમારો એવો થઈ જશે. અને એટલા માટે હરિ ગુરુ વૈષ્ણવ આ ત્રણેયમાં જે અભાવ લાવતો હોય એનો સંગ નહીં કરવો. જે ત્રણેયને પ્રગટ કરીને ન માનતા હોય એનો સંગ નહીં કરવો. વૈષ્ણવ તો પહેલા થઈ ગયા, હવે તો ક્યાં રહ્યા છે એમ કરીને જે વૈષ્ણવમાં અભાવ લાવે ને, હમણાં રહેલા વૈષ્ણવમાં જે અભાવ લાવે એનો સંગ નહીં કરવો. હમણાં રહેલા જે વલ્લભમાં અભાવ લાવે એનો સંગ નહીં કરવો. હમણાં રહેલા સામે રહેલા ઠાકોરજીમાં જે અભાવ લાવે એનો સંગ નહીં કરવો. જે પ્રગટતામાં અભાવ લાવે ને, ભૂતકાળની મહત્તા ગાય એનો સંગ નહીં કરવો. ઘણા લોકો એવા હોય, વાતો બહુ સારી કરે ભગવાન વિશે જ હોય, પણ હમણાં હવે કઈ નથી, બધું હતું એ પહેલા હતું. એવી ભૂતકાળમાં તમને જે લઈ જાય ને કલ્પનાઓની દુનિયામાં, એવાનો સંગ બને તો ઓછો કરજો. કારણ શું કરશે? એ તમારું વર્તમાન અને ભવિષ્ય બગાડશે.
અને ભૂતકાળનો અફસોસ આપી જશે કે આટલી ઉંમર ગઈ ને કઈ ના થયું, હવે શું થવાનું. ઘણા લોકો એવું દ્રઢ કરી જાય, લો હવે આટલા વર્ષના થયા, હવે કઈ ના કર્યું તો હવે શું કરવાનું. અરે એક ઘડીમાં ઉદ્ધાર થાય, હવે શું કરવાના. શું જે બીત ગઈ સો બાત ગઈ, અંબર કે આનંદ કો દેખો કબ વો શોર મચાતા હૈ. હરિવંશ રાયની કથા છે, કવિતા છે. બીત ગઈ સો બાત, થઈ ગયું થઈ ગયું, હવે શું, આજે શું કરું, કાલે શું થઈ શકશે, એની વાત જે કરે એનો સંગ કરવા. ભૂતકાળમાં ઘણા જૂના લોકો હોય, બે પ્રકારના લોકો છે. ઘણા એવા છે કે જે જૂનું હતું એ જ સારું હતું, હવે બધું નકામું છે. અને ઘણા એવા છે કે જૂનું હતું એ બધું અંધશ્રદ્ધા હતી, હવે જે નવું આવ્યું છે એ જ બધું સાચું ને સારું, અમે ભણેલા ગણેલા અમને જ બધી ખબર પડે. આ બંને અંધશ્રદ્ધાળુઓ છે, જેમ માને કે જૂનું જ સાચું નવું ખરાબ, અને જેમ માને કે બધું નવું જ સાચું જૂનું ખરાબ, ના, બંનેને પક્ષને જે ન્યાય આપીને ચાલે અને આજ જે સુધારી લે એ સાચું. ભવિષ્ય અને ભૂતકાળ બંનેનો સાર લઈ અને પોતાની આજને જે સુધારે એ સમજદાર. બાકી બધી વાતો છે. તો શ્રી હરિરાયજી 10 અને સદા સત્સંગ કરો, લૌકિક વૈદિક ફળ અને પોતાના ઉદ્ધારની ઈચ્છા ન રાખે, કેમ એ કર્તવ્ય બતાવ્યું. 10મું કહ્યું, મન વાણી અને કર્મથી શ્રી મહાપ્રભુજીનો દ્રઢ આશ્રય કરવો. આ 10 કર્તવ્યો જે પ્રથમ શિક્ષાપત્રમાં દર્શન કર્યું.